રાઠોડ સાહેબ નમસ્કાર તમે જાગી ગયા રાઠોડ સાહેબ અત્યારમાં અમારા અધ્યાપકોને આ બેસવાની મનાય છે તમે કેમ આવો છો અમે વિદ્યાર્થીઓને જ મળીએ છીએ સાહેબજી સરસ હો પણ તમે ગઈ વખતે હતા મેં જોયા હતા ને આ વખતે પણ તમે છો વેલા ઉઠી જાઓ તમે પણ સરસ બધા શીતલબેન રાજુ ખૂંટી સરસ નોટિફિકેશન નથી મૂકતો છોકરાઓ પણ તમે આવી જાઓ છો શનિવારે અને લગભગ હું રેગ્યુલર જ હોઉં છું એટલે સરસ મળીએ છીએ આપણે શનિવારે મને મજા આવે છે તમારી સાથે વાતો કરવાની અને તમે પણ રેગ્યુલર રહ્યો છો આજે આમ તો વિષય તો કંઈ નક્કી નથી કર્યો અને દરેક વખતે આમ તો એવું જ હોય છે પણ મારા મિત્ર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબ અત્યારે લીલીયા કોલેજમાં પ્રિન્સિપાલ છે અને અમે ખૂબ સાથે આનંદ કરેલો છે હું ઓખા મંડળમાં તો સાહેબ કલ્યાણપુર હતા અને ત્યાં સાહેબ સાથે કલ્યાણપુર એમના મકાનમાં એમના રૂમમાં વિદ્યાર્થી સ્ટડીમાં જેમ અભ્યાસ કરતા હોય એવી રીતના બાપુ એવું લખે છે ભાઈઓ છીએ ભાઈઓ જેમ રહ્યા છીએ સુખ દુઃખમાં બધે સાથે રહ્યા છીએ રિફ્રેશર કોર્સ આઉટ સ્ટેટમાં ખૂબ આનંદથી કર્યો સરસ બધા વિદ્યાર્થીઓ જોડાય છે મયુર માળી પકવાણા ગોપાલ ગોપાલ તો હોય જ હોય પણ દરેક વખતે સરસ હવે આજે આમ તો વિષય નક્કી નથી કર્યો પણ મને એમ લાગે કોરોના વિશે થોડીક વાત કરવી જોઈએ કારણ કે ચારેય બાજુથી કોરોના ફાટી નીકળ્યો છે ભયંકર સ્થિતિમાં આવી ગયો છે કોરોના અસલ રૂપમાં આવી ગયો છે કોરોના એવું લાગે આમ તો એક વર્ષ ઉપર થયો કોરોના આવ્યો ને આપણા દેશમાં કોરોના આવ્યો એને અને આમ જોઈએ તો કોરોનાને દોઢ વર્ષ થાય છે એપ્રિલ મહિનામાં નવેમ્બર મહિનામાં ચાઈનામાં આવ્યો હતો ડિસેમ્બરમાં ચાઈનામાં ગુફાનમાં હાહાકાર મચાવી અને પછી લગભગ આપણે ત્યાં ફેબ્રુઆરીમાં પહેલો કેસ દેખાડો એક કેરળમાં ફેબ્રુઆરીના એન્ડમાં અને થોડાક કેસ વધતા દેશમાં ત્યાં આપણે બાવીસમી માર્ચે લોકડાઉન કરી દીધું અને લોકડાઉન લગભગ ત્રણેક મહિના સુધી તો કન્ટિન્યુ ચાલ્યું ત્રણ ચાર મહિના સુધી બધા લગભગ આપણે ઘરમાં પૂરાઈ ગયા હતા ઉકાળા પીવા માંડ્યા હતા સ્ટીમ લેવા માંડ્યા હતા અને બધું જ બહારનું બધું જ આપણે બંધ કરી દીધું દુનિયા કદાચ પાંચસો વર્ષમાં ક્યારેય આટલી બધી શાંત અને આટલી બધી ઘરમાં ઘરીને જોવા ક્યારેય મળી નહોતી એવી આ સમયમાં જોવા મળી ત્યાર પછી આપણે કોરોનાને થોડોક મિત્ર બનાવી લીધો કોરોનાથી થોડોક પરિચય થઈ ગયો પહેલો જે કોરોનાનો કેસ આવ્યો બાપુ અમારે ત્યાં ભેસાણમાં આવ્યો અમે લગભગ પાછળ હતા જૂનાગઢવાળા આપણે લગભગ બધે ગાંધીનગર અને અમદાવાદમાં જ્યારે ખૂબ કેસ ચાલતા હતા ત્યારે એકાદ કેસ પેસાણનો આવ્યો ત્યારે આખું જૂનાગઢ ફફડી ગયું હતું જૂનાગઢ જિલ્લો ફફડી ગયો હતો ગીર સોમનાથ સુધી કે ભાઈ અહીંયા આપણી આ નજીકમાં એક કેસ આવી ગયો અને પરમ દિવસે હું મારા ફાધરનું જ્યારે ટેસ્ટિંગ કરાવવા ગયો આમ તો દવાખાને ગયો હતો અને ઇમેજિંગ હેલ્થની અંદર ટેસ્ટ કરાવવા ગયો ત્યારે મારી આસપાસ પોઝિટિવ પચાસ કેસ હતા સાથે બેઠા હતા વિચાર આવ્યો મને કે આપણે કેટલું કોરોના ને આ ખરેખર મિત્ર બનાવી લીધો જાણીતો કરી લીધો કે બેદરકાર થઈ ગયા કાંઈ ખબર ન પડી એક વખત ભેસણ જ્યારે કેસ આવ્યો ત્યારે આપણે એની પંદર વીસ દિવસની હિસ્ટ્રી અને હાહારાની ઘરે કેદી ગયો તો એ ભાઈ અને ક્યાં ક્યાં ગયો હતો એવી હિસ્ટ્રી મેળવીને આપણે આપણા મોબાઈલમાં રાખતા હતા એ ગામમાં કંઈથી ક્યાંય નીકળતા નહોતા પંદર દિવસ પહેલાં એ ભાઈ જ્યાં નીકળો અહીંયા અને આજે આપણે પચાસ સો કેસ હોય અને એની વચ્ચે બેઠા હોઈએ લગભગ હું ગુરુવારે કે બુધવારે ટેસ્ટ કરાવવા ગયો હતો ત્યારે લેબોરેટરીની અંદર હેલ્થ કેર હેલ્થ ઇમેજિંગની અંદર પોતાના રિલેટિવને લઈને આવ્યા એવા આપણા વીસી સાહેબ હતા યુનિવર્સિટીના આપણા કમિશનર સાહેબ હતા એમના મમ્મીને પણ કોરોના ટેસ્ટ કરાવવાનું હતું એટલે લગભગ આપણા રજિસ્ટાર હતા એટલે લગભગ એટલા બધા દર્દીઓ ત્યાં હતા અને લગભગ બધા પોઝિટિવ હતા પાછા મારા ફાધર થોડા ઘણા પોઝિટિવ હતા ખરેખર આપણે મને એવું લાગે છે કે એ કોરોના ખોટો નહોતો એવું નથી પણ એ કોરોનાની જે આપણે ગાઈડલાઈન જાળવીને એ ગાઈડલાઈન હવે જાળવવાની ટાઈમ આવ્યો છે હવે આપણે ઘરમાં ઘરે ઘરાઈ જ જવું જોઈએ ઘરમાં આવી જવું જોઈએ હવે આપણે માસ્ક વગર ક્યાંય માસ્ક નીચે ઉતારવું ન જોઈએ હવે આપણે એ શરબત એ બધા ઉકાળાવો એ આયુર્વેદિક બધી ઓસળિયાઓ ગરમ પાણી આ બધું જ્યારે આપણે ત્યારે કરતા એ બધું કરવું જોઈએ ત્યારે જે આપણે બજારમાંથી વસ્તુ લઈ આવતા નહોતા આપણે કઠોળ ખાવા માંડ્યા હતા શાકભાજી બજારમાંથી નહોતા લેતા આ બધું હવે કરવું જોઈએ કારણ કે આ કોરોના અપડેટ થઈને બીજો જે રાઉન્ડ આવ્યો છે એ ભયંકર કોરોના છે હવે ફક્ત કોરોનાની વાત નથી કરવી આ બધી વાતો તો બહુ સોશિયલ મીડિયામાં અને વોટ્સએપમાં મળે છે કે ભાઈ કોરોના આવો છે ને આવો આવ્યો ધ્યાન રાખવાનું ભયનો એક માહોલ છે ભયંકર ભયનો માહોલ છે અને વાતાવરણ થોડુંક સેન્સિટિવ છે પણ ખરું કદાચ જો આમનમ રહેશે તો હવે સ્મશાન ગૃહોને મૂકીને જેસીબીનો ઉપયોગ કરવો પડે આપણા દેશમાં આપણા જિલ્લામાં આપણા ગામડામાં આવું પણ બને સ્મશાનો ટૂંકા પડે આવું એક પહેલાં આપણે કહેતા ખરા કે આ કોરોના આવો છે પણ એનું સાચું સ્વરૂપ હવે દેખાય છે પેલો કોરોના તો બાળકોને ન લાગતો વૃદ્ધોને ન લાગતો આવી બધી થોડીક કોરોનાએ કાળજી રાખી હતી આપણે કદાચ ન રાખી હોય તો આમાં એવું નથી આ જે બીજું સ્વરૂપ છે ને એમાં તો હાલતો ચાલતો માણસ હોય અને એનું ડેથ થઈ જાય છે આપણને આંકડાઓ મળે છે એ બધા આંકડાઓ આપણે સાચા એટલા બધા સમજવાના પણ નહીં કારણ કે કાળજી તો આપણી રીતે રાખવાની સરકાર કાળજી રાખતી હોય છે પણ સરકારે એ પણ જોવાનું હોય છે કે ભયનો માહોલ ન ફેલાય આંધાધૂંધી ન ફેલાય આ બધું પણ સરકાર જોતી હોય છે પણ આપણે વિવેક બુદ્ધિથી જીવનનું અસ્તિત્વ છે ને મિત્રો એનાથી મોટી કોઈ વસ્તુ જ નથી જ્યારે જીવનના અસ્તિત્વનો ખેલ આવે ત્યારે માણસે સમજી જવું જોઈએ અંતિમવાદી થઈ જવું જોઈએ ત્યારે રોટલા પાણી ધંધા આ બધું જાન હે તો જહાન હે એટલે સાચવવું જોઈએ પણ મારે આ બધી વાતો નથી કરવી આજે આજે મારે બે વાતો કરવી છે મિત્રો એક કોરોના આટલો બધો સ્પ્રાઇડ કેમ થયો પહેલો કોરોના બીજો કોરોના શું છે કોરોનામાં કદાચ આપણે કંઈ ભૂલ તો નથી કરીને કોરોનાને સમજવામાં કદાચ ઘણા તો એવું કે કોરોના છે જ નહીં માનતા જ નથી આ બધું શું છે એક શિક્ષક તરીકે મારે તમને થોડીક બુદ્ધિગમ્ય વાતો પણ કરવી જોઈએ અને સાચી વાતો પણ કરવી જોઈએ આ આપણી આપણી જે બૌદ્ધિકતા કહેવાય બુદ્ધિનિષ્ઠા કહેવાય અથવા તો બુદ્ધિવાદ કહેવાય એની ફરજ છે અને એ બાબતની જો વાત કરીએ આ એક વાત કરવી છે બીજી વાત કરવી છે કે અચાનક આટલો બધો કોરોનાએ વેડ્યો લઈ લીધો દેશમાં આપણા દેશમાં આમ જોઈએ તો આપણે ઝડપાઈ ગયા આપણે એમ કે કોરોના વહી ગયો આપણે ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દીધું હતું મિત્રો ને છતાં આટલું બધું થયું એની પાછળનું કારણ શું આપણને દુનિયાએ કે કોઈ કોઈ ષડયંત્ર છે ઘણા એવું કે આ ષડયંત્ર છે બની શકે આવું ષડયંત્ર હોઈ શકે ખાલી હું કલ્પના કરું છું કે ષડયંત્ર ન હોઈ શકે એવું પણ ન હોઈ શકે પણ આ કેસમાં એવું નથી હું માનું છું ત્યાં સુધી આ ષડયંત્ર નથી ષડયંત્રની કલ્પના આપણે કરીએ કે હોઈ શકે તો કંઈ હોઈ શકે બિલકુલ હોઈ શકે તમે કોઈ કેસ જોયું ને પોલીસ સ્ટેશનમાં આવેલો ખૂનનો મર્ડરનો કેસ ત્યારે પોલીસ શું જોવે છે જે વિક્ટીમ મર્ડર થયું છે એના મર્ડર થતાં ફાયદા કોને થાય છે એની પત્નીને થાય છે એના મિત્રને થાય છે એના પાર્ટનરને થાય છે કોને થાય છે ફાયદા આ પેલા ગોતે જેને વધુ વધુ ફાયદો થતો હોય એ વિક્ટીમ હોય અથવા તો એ ગુનેગાર હોય આવું બને છે કોરોના આવે તો ફાયદો કોને થાય આપણે વિચારીએ કોરોના આવે તો ફાયદો કોને થાય અથવા તો થયો કોને ફાયદો તો દેશનો જીડીપી તો નબળો ગયો દેશનો જીડીપી તો ખાડે ગયો કદાચ સરકારને કાંઈ જીડીપી ઉપર આવી ગયો તો આપણે સમજ સરકારને બહુ ફાયદો થયો હા ઘણી વખત સરકાર એના કોઈ એવી યોજનાઓ અમલમાં મૂકવાની હોય તો એમાં પરિસ્થિતિ કેવી છે એ પરિસ્થિતિનો વધુમાં વધુ લાભ મળે સમાજને લોકોને એવું વિચારતી હોય સરકાર પણ દોઢ વર્ષમાં ખાસ કરીને એક વર્ષમાં સવા વર્ષમાં કોરોના આવ્યો પછી વધુ વધુ ફાયદો થયો હોય મારી દૃષ્ટિએ ફાર્મા કંપનીને થયો છે મોટી મોટી મલ્ટીનેશનલ ફાર્મા કંપની દવાઓની કંપનીને થયો એવો જ ફાયદો બીજો મોટામાં મોટો થયો હોય તો આઈટી કંપનીઓને થયો છે એવો ને એવો જો ત્રીજો ફાયદો કોઈને થયો હોય તો મોટી મોટી મલ્ટીનેશનલ વેચાણ કરતી કંપની એમેઝોન ને ફ્લિપકાર્ટ ને આવા બધી કંપનીઓ છે એને ફાયદો થયો છે આવા વિશ્વના કંપનીઓ ભેગી કરી તો પાંચથી સાત કંપનીઓ થાય એટલે કે પાંચથી સાત એવા આક્કાઓ થાય એક શબ્દ મેં વાપરો હતો કે આકાઓ આવા છે દુનિયામાં બેઠા બેઠા કામ કરે એની ઉપરથી મને વિચાર આવ્યો આ લોકો કદાચ બની શકે કરી શકે દુનિયાને કરલો આપણી મુઠ્ઠી મેં બંધ થઈ શકે ખરું કહી ન શકાય પણ મને એવું લાગે છે કે આવા આકાઓ ગમેવા મોટાઓ હોય આવા માણસો દાતાઓ પણ હોય છે આવા માણસો સહૃદયી પણ હોય છે આવા માણસો પોતાને મનુષ્ય તરીકે લેખતા હોય છે એમને દુનિયાને દુનિયામાં આવીને કંઈક કરવાની ઈચ્છાઓ પણ રાખતા હોય છે સારું કામ કરવાની નિસ્વાર્થ ભાવે કામ કરવાની ઈચ્છાઓ રાખતા હોય છે અને કદાચ એની પોલિસી પણ હોઈ શકે તર્કશાસ્ત્રનો પ્રોફેસર છું એટલે હું તો શંકા અમારે એક સંચયવાદ આવે શંકાઓથી જોવું બધું હું શંકાઓથી પણ જોઈશ આંકાઓ શું કરે કદાચ બની શકે માનો કે રિલાયન્સ કંપની આવી હમણાં જે કાર્ડ મફતમાં આપ્યું વર્ષ દોઢ વર્ષ પહેલાં ત્યારે આપણને એમ થાય આ રિલાયન્સ કંપની કેમ મફતમાં આપ્યું એટલે બધાને ટૂંકમાં ટેવ પડવી દીધી અને બધે ઘરે ઘરે જીઓ આપી દીધું અને પછી એના ભાવ રાબેતા મુજબના મૂકી દીધા એટલે દુનિયામાં જે એને વેચાણ કરવું હતું જેની કંપનીનું એને સેલિંગ આગળ વધારવું હતું એણે એક વર્ષ દોઢ વર્ષ થ્રીમાં સર્વિસ આપીને ત્યાં પહોંચી ગયા કે જ્યાં એ કદાચ પાંચ વર્ષ સુધી સખત મહેનત કરતા રહ્યા હોત તો પણ ન પહોંચે આ ધંધાની પોલિસી મોન્સાન્ટો કંપની ઓગણીસમી સદીમાં આવી અમેરિકાની શીડ કંપની અને પેસ્ટિસાઈડ ખેતીવાડીની દવા ટૂંકમાં પણ કૃષિને લગતું બધું વૈજ્ઞાનિકો પાસે સંશોધન કરાવે પુષ્કળ પૈસા આપે વૈજ્ઞાનિકોને પોતાને ત્યાં રાખી લે પચીસ વર્ષ સુધી કાંઈ સંશોધન ન કરો તો વિશ્વાસથી પૈસા આપતા રહીએ અને પગાર આપતા રહીએ ઊંચો પગાર ખબર પડે ક્યારેક તો આ કંપ આ માણસ એક એવી વસ્તુ શોધીને આપશે કે આપણી થઈ જશે ને એનાથી આપણે એવી મોટી કમાણી કરી લઈશું આવી એક પોલિસીવાળી કંપની હોન્સાન્ટો ઘણી બધી કંપનીઓ મોનસાન્ટો થોડીક મોટી કંપની છે આવી કંપનીઓમાં શું કરે દુનિયા કર લોની મુઠ્ઠી મેં આવા કરવાના પ્રયત્ન કરે કદાચ માનો કે બીટી કપાસ આપો એ કંપનીએ અમેરિકાની બીટી કપાસ આપ્યા પછી શું થયું આપણને આપણે તો દવા છાંટીને ઈયળો સામે અને થીપ્સ ને ફાલ ન થાય ને એના માટે આપણે તો બહુ હેરાન પરેશાન હતા બીટી કપાસ આવ્યો તો ખેડૂતને ખબર પડી આ તો બહુ સારો ભાઈ કેટલાક સારા સ્વદેશી જાગરણ લઈને ચાલતા માણસોએ થોડાક ચૈતવા પણ કર્યા દેશના લોકોએ પણ બીટી કપાસમાં શું થયું કે ભાઈ એમાં યળ ન આવે કંઈ દવા ન છાંટવી પડે અને બધું જ ફાલ સરસ થાય એટલે આ લોકોએ એને વાવવાનું શરૂ કર્યું પણ પછી ખબર પડી કે ભાઈ એનો કપાસિયો પાછો ઊગતો નથી એનો કપાસિયાને પાછો આપણે બીજ તરીકે ઉપયોગ કરી શકતા નથી એને પછી વાવો તો બીટી થતો નથી એટલે પેલી જર્સી ગાય જેવું નીકળ્યું જ્યારે જર્સી ગાય આપણે સંક્રમણ કરીને બનાવી દેશી ગાયમાંથી જર્સી ગાય ત્યારે એક આંડો આંડો દૂધ આપતી પણ પછી કુદરતની નહોતી આ ગાય એ તો માણસોએ સંક્રમિત કરીને મેગ્નિફાઈડ કરીને જીનેટિક મેગ્નિફાઈડથી આ બધું બનાવેલું હતું એટલે બહુ ચાલ્યું નહીં હાંડો દૂધ આપતી હતી ગાય પાંચ વર્ષ પછી ટબુડી દૂધ નહોતી આપતી એટલે બીટી કપાસ એવા પછી માનો કે બીટી નહીં આપણે આ રુદ્રાક્ષના કાર્યક્રમમાં ગઈ ગુરુવારે ભરતભાઈ હતા એક નસીબ એ બિયારણની વાત કરતા હતા દેશી બિયારણ બધું બહુ વહે છે એમણે દેશી બિયારણને સંભાળી રાખવાની વાત કરતા હતા ત્યારે એવું બની શકે કે કોઈ આવી સીડ કંપની બધું જ સંક્રમિત થયેલું જીનેટિક મેગ્નિફાઈડ થયેલા બધા જ બિયારણ આપણને આપી દે ઘઉંનું બાજરીનું કપાસનું બધું જ બિયારણ આપે અને પછી શું થાય એક સમય એવો આવે કે જૂનું બી આપણી પાસે હોય નહીં અને બીજું કે આપણી જમીનની અંદર એવા કોઈક વાયરસ કે એવા કોઈ એવા ફેરફારો થઈ જાય કે એની અંદર પછી એ શાકભાજીને એ જ બિયારણ ઉગે એ બિયારણ કેવું લાગે એ બધું શાકભાજી કે એ ફાલ કેવો હોય સ્માર્ટ બહુ પણ એની અંદર જે ટેસ્ટ અને જે કુદરતી જે એન્ઝાઇમ હોય ને એ ન હોય વિટામિન્સ ન હોય ઉત્પાદન સારું હોય બિઝનેસ પોલિસી બહુ જોરદાર હોય ખેડૂતને પણ ગમી જાય અંતે શું થાય અંતે એવું થાય કે બિયારણ કોઈને વાવવું હોય ખેતી તમારી પાસે ટુકડો પણ જમીન હોય તમારે એમાં કંઈક વાવવું હોય તો તમારે આવી મોટી મલ્ટીનેશનલ કંપનીનું જ બી લેવું પડે એટલે આ એની મોનોબોલી થઈ જાય વિશ્વ આખી પૃથ્વી ઉપર જો આવી રીતની મોનોપોલી એક બિયારણની નથી જાય તો એ કંપની કેવડી શ્રીમંત થાય આપણને થાય મોન્સાન્ટો કંપની છે તો બહુ દાન કરે છે કરોડો રૂપિયાનું દાન કરે પણ કદાચ પોલિસી હોઈ શકે ને એમ નહીં હા દાન તો કરવું જ પડે એમને સારું તો દેખાવું જ પડે આ એક કંપની કે એક કાદી આવી વાત કરી મેં આવું બધું હોઈ શકે દવાઓની પણ બની શકે રોગ આવ્યા પહેલાં દવા આવ્યા પહેલાં રોગ આવ્યા પહેલાં દવાનું સંશોધન થાય છે દવા આપવામાં આવે છે દવા કંપની ઢગલા બંધ પ્રોડક્શન કરી નાખે ને પછી એવા પ્રકારનો વાયરસ પણ આપે છે આવું પણ બને છે કદાચ કોઈ ચાઈના જેવા દેશને મહાસત્તા થવું હોય તો ડીપોપ્યુલેશન કરવા માટે એની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે એ પણ આવા વાયરસોનું ઉત્પન્ન લેબોરેટરીમાં થાય છે અને થઈ શકે અને કરી શકે એ પણ કરી શકે કદાચ આઈટી કંપનીઓ ને એવો વિચાર આવ્યો હોય કે આપણે આ બહુ ઝડપથી આપણે પ્રગતિ કરવી છે બિઝનેસ આજથી પચીસ વર્ષ પછી માણસો જે આઈટી ક્ષેત્રનો ઉપયોગ કરતા હોય ઘરે ઘરે ઓનલાઈન શિક્ષણ ચાલુ હોય ઓનલાઈન ધંધા ચાલુ હોય બધે જ આપણા વાઈફાઈને ઇન્ટરનેટનો ઉપયોગ થાય આપણા મોબાઈલ આપણા સાધનોનો ઉપયોગ થાય એવું આપણે કંઈક કરવું છે તો એ પણ આ ષડયંત્ર રચી શકે અથવા તો એમાં એ સહભાગી બની શકે છે ફાર્મા કંપનીઓ મોટી મોટી આ પણ આ બધા માટે એટલા માટે શંકા કરું છું છે જેવો દાવો ઠોકીને મારો કહેવાનો કોઈ દાવો નથી પણ આ એટલા માટે કરી શકવાની ઉપર શંકા કે સામાન્ય નિયમ છે અમારા તર્કશાસ્ત્રનો ગઈકાલે જ મેં એલ એલપીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર તૈયાર કર્યા પ્રશ્ન પેપર અમારે લોજિક આવે એમાં તો એક વસ્તુ કે જે વિક્ટીમ જે મરનાર છે જેનું મર્ડર થયું છે એના મરવાથી ફાયદો કોને થાય છે જેને ફાયદો થતો હોય એ ગુનેગાર હોવાની સંભાવના છે હોય જેવું નથી અકસ્માતે પણ એનું કંઈક મૃત્યુ થયું મર્ડર થઈ શકી થયું હોય પણ સંભાવનાઓ એવી છે એટલે આ સંભાવનાઓ આપણે વિચારી જે હોય તે આપણે એમાં કંઈ કરી નહીં શકીએ બસ આપણે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકીએ હવે બીજી બાબત મારે વાત કરવી છે કે આ રોગ છે હશે જ માનીએ છીએ વેક્સિન ઇન્જેક્શનો નવા નવા આવેલી દવાઓ બધી આ બધી વસ્તુઓ પાછળ સાયકોલોજી છે ખરી કાંઈ માણસો આટલા બધા અચાનક મૃત્યુ કેમ પામવા માંગ્યા તો મારે થોડીક સાયકોલોજીની વાત કરી લેવી છે કે કંઈક સાયકોલોજી પણ છે કંઈક મન છે ને મન મિત્રો એ બહુ મોટી વસ્તુ છે જબરજસ્ત વસ્તુ છે મનને સમજાય નહીં મન ન સમજાય કે મનને આપણે સમજી ન શકીએ ને ત્યાં સુધી આપણે બોડી પાસેથી અથવા તો કોઈ પણ સિમ્ટમ્સ આપણી અંદર આવે છે એને આપણે ઓળખી શકતા નથી સિમ્ટમ્સ કોનું છે શેનું છે એક કહેવત છે કે શંકાભૂત અને મનસા ડાકણ મનમાં એકવાર શંકા આવી જાય ને પછી બધું એવું જ થાય અને એવું જ લાગે તમને જેનો ડર લાગે ને એ પછી બનીને જ રહે જેનો ડર લાગેનો તમને ઓલી વ્યક્તિ આગળ આવશે તો એ વ્યક્તિ આવે જ પછી તમને એમ લાગે કાંઈ હું બેઠો છું ને ઓલા ભાઈને ઓલું મારે કામ કરવાનું હતું કહેવું નથી પૂછશે મને તો તે આવે જ પૂછે બાકી તમારા મનમાં જો ડર ન આવ્યો હોય કે શંકા ન આવી હોય ને તો એ ન પૂછે તમે જ્યારે કંઈક વિચાર કરો છો તમારા મનની અંદર ત્યારે એ વિચારનું જે કન્ટેન્ટ છે વિષય છે એ હજારો માઇલ દૂર ભલે ને હોય તમે જ્યારે વિચારો છો ત્યારે તમારી પાસે આવી જાય છે હજારો માઇલ દૂર પડેલા ઓરાઓ એ તમારી નજીક આવી જાય તમારી પાસે પહોંચી જાય છે તમે એમ કહો કે મારે હેલિકોપ્ટર લેવું છે બસ બીજું કાંઈ નહીં મારે હેલિકોપ્ટર લેવું છે તો તમને ક્યાંકથી લોટરી લાગી જ જાય કારણ કે બોલો હેલિકોપ્ટરવાળો વિચાર દૂર દૂર બેઠો હોય ને એ ઉડતો ઉડતો તમારી પાસે આવવા મને હેલિકોપ્ટરને વાયુ વેગે આવે કારણ કે તમે એને વિચાર તમે એનું આહવાન કર્યું છે કોઈ પણ વસ્તુનું આહવાન કરો એટલે આવે આપણે ઓલા નારાયણ બલી નથી કરતા નારાયણ બલિ ત્યારે બધા ભુવાઓ ધૂળવા માંડે છે ને કોઈ આવે આત્મા કોઈ આવે મરી ગયેલા આપણા સ્વજનવાળાને એ એક આહવાની પદ્ધતિ છે એ એક ખોટી વસ્તુ આહવાન કરો એ આવે ભૂત પ્રતાત્માનું આહવાન કરો તો એ આવે દેવતાઓનું આહવાન કરો તો એ આવે ભગવાનનું આહવાન કરો તો ભગવાન આવે જેને તમે માંગો એ આવે ખખડાવો તો ખુલી જાય શોધો તો મળી જાય આ એક સાયકોલોજી છે મન છે મન એ એક વખત મગજમાં માની બેઠે કે હળું આ કંઈક આવું છે તો પછી એવા સિમ્ટમ્સ ઊભા થાય છે મિત્રો કોરોનાની મેં આગળ જે વાત કરી હવે મૂકી દઉં છું હવે તમને આ ખાલી અત્યારે સાયકોલોજીની વાત કરવી છે અમારે ખાલી ઇમ્યુનિટી પાવર ખાલી બોડીનો જ છે એવું નથી ઇમ્યુનિટી પાવર આપણા મેન્ટલી પણ હોય છે મનનો પણ એક પ્રતિકાર શક્તિ હોય છે મન પણ લડતું હોય છે યુદ્ધો ગમે એવડા મોટા થયા છે ઇતિહાસમાં એ પહેલાં રણમેદાનમાં યુદ્ધો ન નહોતી હોય પહેલાં યુદ્ધ માણસના કોઈ માણસના મનની અંદર ખેલાડવું હોય અને પછી એ રણમેદાને જાય કોઈ પણ રોગ હોય કોઈ પણ રોગ હોય એ સીધે સીધો શરીરમાં ટપકતો નથી પહેલાં મનમાં આવે છે જેટલું મન તંદુરસ્ત એટલું શરીર તંદુરસ્ત જેટલું મન તંદુરસ્ત એટલું શરીર તંદુરસ્ત માઇન્ડ અને બોડીનું રિલેશનશીપ છે જોરદારનું જોરદારનું છે આ ડર આ ભય આ કલ્પના આ સ્પંદન આ પ્રેમ આ લાગણી આ ઉર્મી આ બધું મનથી ઉત્પન્ન થાય છે મનમાંથી આવે છે પાંચ ઇન્દ્રિયો છે આપણી જ્ઞાન ઇન્દ્રિયો અને પાંચ કર્મ ઇન્દ્રિયો છે અને છઠ્ઠું મન છે આ મન જોડાયેલું ન હોય ને જો પાંચ જ્ઞાન ઇન્દ્રિ સાથે કર્મ ઇન્દ્રિય સાથે તો જ્ઞાન થાય જ નહીં અહેસાસ ન થાય મન છે મહત્વનું છે એટલે જ આપણે સુખ અને દુઃખની વ્યાખ્યા શું કરી મનને જે અનુકૂળ આવે મનને જે ગમે ને એ સુખ અને મનને ન ગમે એ દુઃખ તમે ગમે એટલા ભૂખ્યાથી એક માણસ હોય એક શેઠ હોય મોટો ગમે એટલો ખૂબ ભૂખ લાગી હોય હાકે અને ખાવા બેઠો હોય સાત ભાતના ભોજન ભાવતા ભોજન એની થાળીમાં પેડ્યા હોય અને એ સમયે એને કોઈ એવું કહે કે ભાઈ તમારો છોકરો અત્યારે આમ જતો હતો ને બાઇક નીકળું ગાડી ફોર વ્હીલ નીકળે અને એ છોકરો ગાડીમાં આવી ગયો અને ત્યાં ને ત્યાં છોકરાનો જીવ વહી ગયો તમારો છોકરો મરી ગયો છે એક મને ત્યારે સાત ભાતના ભોજન છે વિષય છે જ સામે પણ એનું મન જતું રહ્યું એને સ્વાદ નહીં મળે ખાઈ ન શકે ખાય તો એને ટેસ્ટ ન મળે કહેવાનો મતલબ છે મન છે ને એ જોડાયેલું હોય ત્યારે આવું થાય તો ક્યાંક મનને જોડી દેવાનું અને ક્યાંક મનને ત્યાંથી છોડી દેવાનું ક્યાંક મનને જવા દેવાનું ન હોય ક્યાંક મનને જવા દેવાનું ક્યાંક ન જાતું હોય તો એને ધક્કો મારવો જોઈએ અને ક્યાંક જતું હોય તો એને પાછું રોકવું જોઈએ ક્યારેક મનને કાટલો પકડીને બેસાડી દેવું જોઈએ અને ક્યારેક એની બોચી પકડીને ઊભું કરવું જોઈએ ચાલ તું ચાલ મન છે મોટી વસ્તુ છે તમે અહીં બેઠા હોવો અને અંધારાની અંદર એક દોરડું પડેલું છે અંધારામાં થોડુંક ઝાંખું બગું બગું અંધારું અંધારું છે અને એ દોરડાને જોવો ને તમે તો તમને એમ થાય સાપ છે નાગણી છે મને તો સાપ જ લાગે છે આ એટલે બરાબર ગોરથી જુઓ તમે હવે જ્યારે તમારા મનની અંદર વિચાર કર્યો છે સાપનો છે ત્યારે તમે એને જોવો છો ને તો દોરડી સાપ બની જાય છે અને દોરડું ચાલવા માંડે દોરડું ચાલતું ચાલતું તમારી પાસે આવતું એવું લાગે તમને તો એમ જ લાગે સાપ આવે છે સાપ નજીક પહોંચી અરે ત્યાં હતો ત્યાંથી અહીંયા આવ્યો જુઓ આ સાપસ છે પણ તમે લાઈટ જલાવો ત્યારે ખબર પડે આ તો પેલું દોરડું દિવસમાં પીડું તું એ જ છે મને યાદ આવ્યું જો એ હતું પણ પછી પછી દોરડું દેખાય ખેડૂતના છોકરાઓ જોવો તમે રાતના વાહુપુ કરતા હોય પાણી વારતા હશો ખેતરમાં બેઠા હોવો ત્યારે આસપાસનું કોઈ ઝાડનું ઠૂઠું હોય ને અથવા તો દૂર પછેડી પેડી હોય તમને શું લાગે ઝાડનું ઠૂઠું હોય તેમ લાગે ત્યાં દીપડો છે વાઘ છે સિંહ છે જનાવર આવ્યું છે ગમે અરે ત્યાં હતું જો હાલતું આલતું દેખાય નજીક આવે છે મારો પેરો ભરે છે આવું લાગે પછેડી પડી ખેતરમાં તો તમને લાગે આ શું છે મામું આવ્યો ભૂત આવ્યું પલિત આવ્યો કંઈક છે આ બધું મનની અંદર આપણા મનની અંદર આ કલ્પનાઓ ઊભી થાય છે જેવું વિચારીએ છે એવું બને છે તમે સાયકલ લઈને જતા હોવો રસ્તા ઉપર આમાં કોઈ રોદો લાગે દેખાય તમને અથવા પથ્થર દેખાય અને તમે જુઓ એ પથ્થર છે ક્ષણવાર જ વિચારો છો ઓલો પથ્થર છે ને એ પથ્થર ઉપર મારી ગાડી ન ચડવી જોઈએ એ રોદામાં મારી ગાડી ન આવવી જોઈએ અને સાલે ત્યાં જ ભટકી જાય એ રોદા ઉપર જ ચડી જાય શા માટે રસ્તો તો બાર ફૂટનો હતો બીજો પણ આપણી નજર એની ઉપર નહોતી એ ફૂટના રસ્તાને આપણે જોયો નહીં પણ આપણે પેલા પથ્થરને જ જોયો પેલા ખાડાને જ જોયો અને જેને જોયો એના વિશે જ વિચાર્યું એનો જ ભય સેવો અને એટલે એની ઉપર આપણે ગાડી ચડી જાય છે એકાગ્રતા થાય ચિત્ત ત્યાં જાય જ્યાં તમે જુઓ છો ને જેને તમે જુઓ છો ચિત્ત એને જ વિચારે છે અને જેને તમે વિચારો છો એ તમારી પાસે આવી જાય જેમ્સ લીલી છે સ્વેટ માર્ડન વિચારોના ચમત્કાર લખનારું એક પુસ્તક આવા બધા ઘણા બધા છે આ લોકો શું કહે છે ખબર તમને એવું કહે છે કે તમારે જેવું બનવું છે એવું વિચારો એવા વિચારો કરો કરોડપતિ થવું હોય તો કરોડપતિ પૈસાના વિચારો કરો લેખક થવું હોય તો લેખકના વિચારો કરો પ્રોફેસર થવું હોય તો પ્રોફેસરના વિચારો ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન કહેવાય ત્યાં પહોંચી જવાય છે હું પ્રોફેસર નહોતો ત્યારે હું પ્રોફેસર વિશે બહુ વિચારતો મારે પ્રોફેસર જ થવું છે મારી સિગ્નેચર કરીને જોતો આવી સિગ્નેચર હું કરીશ પ્રોફેસર થઈશ ત્યારે મારું નામ લખતો અને જોતો પ્રોફેસર પ્રા કરીને માનતો અને જોતો કે પ્રોફેસર પીવી પારસ્ય કેવું નામ સરસ લાગે આમ જોતો જોઈએ રાખતો આ મારા મનના વિચારો હતા હું યાદ પૂછું જે વિચારીએ છીએ એવું બનાય છે કોવિડની અંદર શું છે મન છે ને મન આપણું એ ભ્રમણાઓમાં પણ ભરમાઈ જાય છે સાલું મન માણસનું કહેવાય ને થોડીક વાર આકાશે જઈને ઊંચે ઉડતું અને એ જ મન પાછું પહાડો વચ્ચે દળ દળદળતું જતું મન છે ક્યારેક હસતું ક્યારેક રડતું આ મન છે માણસનું મન છે એવા એવું સરસ મજાનું કોઈ ગાયું છે મન તો ગમે કરે કોઈ મનીષા મોટી રાખે પામે ના પુરુષાર્થના વાકે મનની મસ્તી છોડી દઈને પર આશે રડનારો આડા અવળો વાકા ચૂકો માનવ મનનો માળો ભાઈ આ માનવ મનનો માળો મન છે એટલે બધું છે આપણે મનના કારણે જ મનુષ્ય છીએ મનુષ્યને નામ જ મનુ ઉપરથી મળ્યું મનુ એટલે મનુષ્ય આપણું જે આર્સ તત્વ છે એ એટલે મન છે એ ભરમાય છે મન છે એ શરમાય છે માણસને જ શરમાતો મન શરમાય છે લજ્જા પણ મનને થાય છે હું કેવો લાગીશ હું આવો લાગવો જોઈએ આ બધું પણ મનને ભ્રમિત કરી શકાય છે માસ હિસ્ટરિયા થાય છે તમને દુનિયામાં જોયું છે માસ હિસ્ટીરિયા એકવાર માસ હિસ્ટરિયા લાખ સમૂહને ભ્રમ થાય એકલા માણસને નહીં આખા સમાજને ભ્રમ થાય કે આ વસ્તુ આવી જ છે વર્ષો પહેલાં તમને કદાચ યાદ ન હોય પણ બહુ ઝાઝા વર્ષો એમ તો નથી થયા કદાચ વીસેક વર્ષની આસપાસ થયું હશે એક વખત એવો સમય આવ્યો હતો કે ભગવાનની મૂર્તિ દૂધ પીવા લાગી હતી દૂધ શિવલિંગ ઠેઠ કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધાએ દૂધ મૂર્તિ પર ભખલાવી દીધું મૂર્તિ પર રેડી દીધું અને જોયું હા મૂર્તિ દૂધ પીવે છે ફાઇનલ થયું બધા જ લોકો મને અરે યાર છે ને દૂધ પીવે છે ને મૂર્તિ દૂધ પીવે છે મેં રેડ્યું હવે આ ક્યાંથી વિચાર નીકળો કેવી રીતનું એ હાઈલો ચોવીસ કલાકમાં તો આખો ભારત દેશ મૂર્તિને દૂધ પીવરાવા માંડ્યો હતો કોઈએ જાહેરાત નહોતી કરી આપણે પેલી થાળી વગાડવાનું કેવું આપણે આપણા માનની વડાપ્રધાનશ્રીએ આપણને કીધું હતું કે વગાડો ને આખા દેશમાં જે ચિત્ર થયું એવું નહીં કોઈએ નહોતું કીધું આખા દેશની અંદર આપણે ભારતીયો છીએ માં સિસ્ટ્રિયા ગમે ત્યાં થાય પણ આપણને કદાચ થોડુંક વધારે થાય કારણ કે આપણે છીએ આપણે થોડાક ઢોંગી છીએ આપણે થોડાક દંભી છીએ દુનિયાની બધી સંસ્કૃતિમાં સૌથી દંભ અને ઢોંગ એવું કહેવાય છે ભારતીયો એટલે થર્ડ ક્લાસ નથી એમ નથી હું કહેતો પણ આપણું લક્ષણ છે આપણા સારા લક્ષણો બહુ જાઝા છે પણ બધાને એવું લાગવા માંડ્યું મૂર્તિ દૂધ પીવે છે દૂધ પીવે છે દૂધ પીવે છે અને થયું એવું થયું એવું કે ખરેખર દૂધ પીતી હોય દૂધ ન પીતી હોય મૂર્તિ થોડી દૂધ પીવી હોય પથ્થર દૂધ પીતો હોય આજ પીતો હોય તો કાલે પીતો હોય ભૂતકાળમાં પીતો હોય અને ભવિષ્યમાં પીતો હોય તો એ સિદ્ધાંત હોઈ શકે પણ એવો કોઈ સિદ્ધાંત છે નહીં જોવા નથી મેળવ્યું પથ્થર દૂધ પણ ભ્રમ થાય મૂર્તિ સરસ મજાને આરસ પાણાની હોય એની ઉપર તમે જ્યારે દૂધ રેડો ત્યારે દૂધ આમામામામામામામામામામામા કરકરિયા થતાં આપણે જ્યારે મોટા ભાગે આમ પથ્થર ઉપરથી જતું હોય ને પાણી આમ કરતું એમ ન જતું હોય પણ એકદમ લીસું જાય અને દૂધની વચ્ચેથી તમને ઓલી મૂર્તિ દેખાય દૂધ આખું બધું દેખાતું બંધ થઈ જાય ઓછું થઈ જાય નીચે પહોંચતા એટલે તમને એમ લાગે દૂધ મૂર્તિ પી ગઈ અને કાંઈ માપવાના તો નથી અહીં રેડીને ત્યાં કદાચ એકાદી મૂર્તિને માપો તો એ કોરી મૂર્તિ હોય તો કદાચ અમુક એમએલ દૂધ એ કદાચ શું લીધું હોય પણ આ એક ચમત્કાર જેવું લાગ્યું બધાને પણ ચમત્કાર હતો ને આ માસ હિસ્ટરિયા હતું માસ હિસ્ટરિયા એટલે બધાને એવું લાગવા માંડે કે કંઈક આવું છે આમ અત્યારે કોવિડની અંદર પણ આપણે માનવાનું કે રોગ નથી એમ નહીં પણ રોગ કરતા વધારે રોગ છે કોવિડ તો છે જ પણ ઘણી વખત આપણે કીડી એવળો હોય ને એને હાથી બનાવી દઈએ તો એ આપણું મન બનાવી દઈએ છે આમાં એવું છે કે ડર બહુ કામ કરે ડર ગયા શો મર ગયા સોલે પિક્ચરનો એક ડાયલોગ છે પણ એ સિદ્ધાંત બની છે ડર ગયા શો મર ગયા તમને જ્યારે એમ લાગે કે ભયંકર ચિત્ર દેશમાં છે દુનિયામાં છે કોરોના 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 સતત ટીવીમાં ન્યૂઝમાં ચાઈનાની અંદર પહેલાં વહેલા ગુહાનની અંદર આવ્યું ત્યારે આપણા દેશમાં આપણે વાંચ્યા ન્યૂઝ સામાન્ય રીતે કોરોના ભયંકર છે અને બે મહિના ત્રણ મહિના પછી કોરોના આપણી પાસે આવ્યું આપણા દેશમાં આવ્યું ત્યારે આપણને ભયાનક લાગ્યું એનું સ્વરૂપ ત્યાર પછી એ આપણા જિલ્લામાં આવ્યું ત્યારે આપણને એનું સ્વરૂપ એનાથી ભયંકર લાગ્યું કે આ તો હવે પ્રલય પ્રલયનું વાદળું છે આપણે એવું માનવા માનવા માંડ્યા હતા કે પ્રલય થવાનો છે અને એમાં આપણે બધા જ આવી જવાના છીએ વિશ્વાસથી આપણે માન્યું અને ત્યારે જિલ્લામાં કેસ આવ્યા પછી એ કેસ આપણી શેરીમાં આવ્યો ત્યારે તો આપણને ઓર ભયાનક સ્વરૂપ લાગી ગયું ઓહો પૂરું થઈ ગયું આપણે બધું બોર્ડન કરી દીધું ઘર દરવાજાની રૂમની બારી પણ ન ખોલીએ અથવા તમે ક્યાંક નીકળ્યા હોવો અને એમ લાગે કે આ શેરીમાં તમે આમ ક્વોરન્ટાઇન થયેલો કોઈ બોર્ડ વાંચો કે આ ડેલાની અંદર ક્વોરન્ટાઇન અથવા કોરોનાનો કેસ છે ત્યારે આમ ડેલાથી આમ દૂર હાલવા મનો ભડકી જાઓ પાડોશમાં આવ્યું ત્યારે તમે તમારું ઘર સીલ કરી દીધું ઘરમાં પૂરાઈ ગયા ટીવીમાં જોયું સતત કોરોના 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 એ સમયે જે માણસને કોરોના પોતાને થાય પોતાને હું ગુહાનની વાત નથી કરતો કેરળની વાત નથી કરતો આપણા ગુજરાતમાં પેલો કેસ આવ્યો એ વાત નથી કરતો આપણા શહેરમાં પેલો કેસ આવ્યો જિલ્લામાં એ વાત નથી કરતો પાડોશમાં કેસ આવ્યો એ નથી કરતો પણ હવે પોતાને થયો મિત્રો હવે કલ્પના કરો તમે થોડીક કલ્પના કરો એ માણસને ત્યારે શું થયું હશે અત્યારે તો હજુ આપણે કોરોનાને થોડોક સંબંધિત બનાવી દીધો છે પરિચિત કરી પરિચય કેળવી લીધો છે આવું ત્યારની વાત કરું છું શું થયું હોય એની હાલત કેવી થઈ હોય અડધો મરી ગયો અડધો મરી ગયો હોય ત્યારે ત્યારે એણે દુનિયાને આમ જોયું હોય કે હવે આ દુનિયા કદાચ હું દસ દિવસ જોઉં કે પંદર દિવસ છું આવું એના મનમાં વિચાર આવ્યો છું એને એના સ્વજનોને આમ દૂરથી જોયા હોય ત્યારે એને વિચાર આવ્યો હોય કે કદાચ હવે આ લોકોનો મારો સંબંધ છૂટી જવાનો છે હવે હું જાઉં છું આવું એને લાગ્યું હોય હજી નાટક બાકી છે પછી શું થાય ખબર તમને એ કોરોનાનું સ્વરૂપ સારું કેવું બતાવ્યું ક્વોરન્ટાઇન કરી દેવાનો પહેલી વખત તો એ એટલું બધું હતું ને કે એક હેન્ડલને અડ્યા હોય તો એને અડો તો કોરોના થાય અને અઠ્યાવીસ દિવસ સુધી હેન્ડલ ઉપર એના વાયરસ બેઠો રહીએ એવું ભયાનક ચિત્ર બના બતાવી બનાવી નાખ્યું હતું કે કોરોનાના દર્દીને આપણે અસ્પૃશ્ય પણ હું નહીં કહું અસ્પૃશ્યમાં પણ હજુ થોડોક અંદરથી હશે આ તો અસ્પૃશ્ય કરતાં પણ વધારે ખતરનાક માની બેઠા જો કે આપણને ખબર જ પડી એ માણસને જ ખબર પડી કદાચ એક ઉચ્ચ વર્ણનો માણસ હશે ખબર પડી કે અસ્પૃશ્યતા શું વસ્તુઓ છે હું ઘણી વાર એમ કહું મારા બાપાને કોઈ કાચલીમાં પાણી પીવા આપે તો દુનિયાને સળગાવી નાખો મિત્રો ઈશ્વરની સૃષ્ટિ છે સૌની સરખી છે સૌ સમાન છે સૌ સરખા છે ત્યારે ભેદભાવ આવે તો કોઈ ન ગમે અને કદાચ દુનિયાના અનિષ્ટ જે આપણે કહીએ છીએ નક્સલવાદ હોય કે આતંકવાદ હોય ક્યાંકનું ક્યાંક આ સ્વરૂપ અહીંથી પણ પ્રગટ થયું હોય છે કહેવાનો મતલબ કે એ માણસ આપણે જે કોરોનાના દર્દીની વાત કરીએ છીએ એ માણસની સ્થિતિ કેવી થઈ હોય મિત્રો એને એના ઘરના એની દીકરી એના પપ્પા એના મમ્મી એની પત્ની જે સપ્તપર્ણીમાં બોલી છે કે હું તારા પગલે પગલે ચાલીશ એ પણ ન આવે એ પણ ન આવે મને ખબર હોય હું ઘરે આવું છું ત્યારે અમારા ઘરના કોલેજે થયું બધા આઘા પાસ આવી જાય બધા નીચેના માળે હોય તો ઉપરના માળે ચડી જાય ઉપરના માળે જાઉં તો નીચેના માળે ચડી જાય અને સાનું મના જોવે કે નાહ્યા આવ્યા કપડાં ગરમ ડોલમાં નાખી દીધા સિનરાઈઝ થઈ ગયા પછી કોઈક નજીક આવે આ તો પહેલાંની વાત છે એ દર્દીની સ્થિતિ કેવી થઈ હોય અને સૌથી ભયંકર વસ્તુ હોય ને આપણા જીવનમાં તો એકલતા અને એકાંત છે એકાંત જો પચી જાય તો ભલે માણસ મહાપુરુષ બને પણ એકાંતમાં બેસજો તો ખરા એક કલાક સાનમુના એકલા એકલા કોઈ મળે નહીં તો મજા નહીં આવે હવે એ માણસને આપણે પંદર દિવસ સુધી એક રૂમની અંદર રૂમ તો ઠીક છે ઘરે હોય તો એકાંત તો માણસને ખાય પણ શરૂઆતની સ્થિતિ તો એવી હતી એને આપણે દવાખાને લઈ જવાનું ઘરે તો રહીએ જ રાખી નહોતા શકતા પહેલાં હવે દવાખાનામાં જાય અહીંયા શું જોવાનું ખાટલા ઉપર સૂતેલા કણસતા મરતા દર્દીઓને અને રાહ જોવાની આના પછી મારો વારો ક્યાંક આવી જશે અહીંયા સુધી વાંધો નહીં એનાથી આગળ સાયકોલોજી શું કામ કરે છે બધી વાત કરું છું હું એનાથી આગળ દવા કઈ હતી આપણી પાસે રેમડેસિવિર ત્યારે નહોતી અત્યારે જે ઇન્જેક્શનો આવ્યા છે ત્યારે કોરોક્વિનાઇલ આપતા હોય કોરોક્વિનાયલ કોરોક્નાઇલ કોરોક્વિનાઇલ દુનિયાની દવા આપી ડૉક્ટરોને એમ હતું કે આ કોરોક્વિનાઇલ એક જ આની ઉપચાર છે આમ તો ખરેખર તો એનો ઉપચાર હજુ મળ્યો નથી ને તે દઈ નહોતો હવે કોરોકિનાઇલ એટલે ઇવાન ઇલિચ જેવા કે કોઈ મોટા મોટા તમે તબીબો વાંચો ને ઇન્ટરનેશનલ તો એમ કહે છે કે આ કોરોક્વિનાઇલ જે લારીયાગો નામની એક દવા મચ્છરના મેલેરિયા માટે આવી હતી એનું અપડેટ થયેલું સ્વરૂપ એટલે બાટલામાં ચડાવીએ છીએ કોરોક્વિનાઇલ એ મેલેરિયાની દવા છે જે કાળો તાવ થતો આપણે એમ કહેતા પહેલાં આફ્રિકામાં અત્યારે બહુ થાય ને આપણા દેશમાં થાય છે ફાલસી ફેરમ પણ કહેવામાં આવે છે ઝેરી મેલેરિયા એક માણસોએ કોઈ કીધું પ્રલયના સંભવિત કારણો એ પાયા એમાં એક મેલેરિયાથી પ્રલય આવી શકે છે દુનિયામાં તો તબીબ એક તબીબે કીધું છે કે એણે અભ્યાસ કર્યો કોરોક્વિનાઇલનો ત્યારે એણે કીધું કે ભાઈ કોરોક્વિનાઇલ બંધ કરવું આ ઝેર છે આ પીધા પછી કોઈની કોઈ સાઈડ ઇફેક્ટ માણસની અંદર રહી જાય છે એનો ખૂબ વિરોધ થયેલો છે કોરોકવિનાલ ઝેર આપણે પીએ ને પેસ્ટિસાઈડ પીવાની લીચી તો એવું કીધું તમે ઝેર પી લ્યો એક લીટર ઝેર પીને મારી પાસે આવો એમડી છે ડૉક્ટર તો હું તમને બચાવી લઈશ પણ કોરોક્વિનાઇલ તમને ડૉક્ટરે જે પ્રમાણ આપવાનું કીધું ને એનું સાત ગણું પ્રમાણ પીવું એટલે કે એક ગોળી પીવાની કીધી હોય અથવા તો એક બાટલો ચડાવવાનું કીધું સાત બાટલા ચડાવી દીધું હું નહીં દુનિયાની કોઈ તબીબ શક્તિ એને બચાવી નહીં શકે એમ આ લોકો કે છે એ કે તો એવું કીધું કે કોરોક્વિનાઇલ મેલેરિયા આવે તો ભલે આવે મેલેરિયાથી જે પ્રલય આવવાનો છે ને એ ખૂબ દૂરની વસ્તુ છે પણ કોરોક્વિનાઇલ જો દુનિયામાં વાપરાશે તો પ્રલય વહેલી વહેલો આવી જશે કોરોક્વિનાઇલ પ્રલય લે પ્રલય લઈ આવી શકશે કારણ કે તમે બહુ લાંબી વાત નથી કહો મેડિસિનની વાતો છે એલોપેથિક સાયન્સમાં કેમિકલ્સમાં મને થોડોક રસ છે પણ અત્યારે હું એ વાત નથી કરતો એક વખત તમે આ દવા લ્યો ને કોરોકવિનાલ એટલે એક સાઈડ ઇફેક્ટ થાય મેલેરિયા થયા છે જેને જે ફાલસીફેરમ તમે જોજો જેને જેરી મેલેરિયા થયો હોય ને દવા લીધી હોય ને એ ફાલસીફેરમને ભગાડે તો દે છે પણ જાણે તમે શરીરમાં જે કેન્સર થાય ને આપણે નથી શેક લેતા દવા લેતા આખા ઝેરના ઇન્જેક્શનો લેતા એવું આપણને લાગશે શરીરમાં એવું થયું જો એ કોરોકિનાલ કાં વાળ સફેદ કરશે કાં ઓઝરીમાં અલ્સર કરી દેશે કાં આંખનું તેજ વીજશે જશે કાં કાનના પડદા વીજશે જશે કાં આ જીવન અનિંદ્રાનો રોગ થશે કાં કાયમી માટે દર્દનો દુખાવો થશે કાં કિડની વહી જશે કોઈક તો કંઈક રોગ છોડીને જાય છે ભયંકર છે હવે આ દવા જ્યારે માણસને આપવામાં એક બીજો એનો સાઈડ ઇફેક્ટ છે ઘણી સાઈડ ઇફેક્ટ માની એક એક ઇફેક્ટ છે માણસ એ ખાવાથી ડિપ્રેશનમાં આવે છે મન ડિપ્રેશનમાં હોઈ જાય છે ડિપ્રેશન ભયંકર હવે એકાંતમાં માણસને મૂકવાનો દવાખાનામાં માણસને મૂકવાનો મરતા દર્દીઓની સાથે માણસને મૂકવાનો ઘરના સભ્યોએ મળવાનું નહીં ટીવીમાં અને સાંભળેલું હોય સતત યાદ કરવાનું કોરોના આવો 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 છે અને સામેથી આ ફાલસી ફેરમ અથવા તો જે કોરોના કોરોના ક્વિનાઇલ આપણે જે ડૉક્ટરો આપતા એટલે માણસની હોઝરી હાવ સંકોચાઈ જાય ભૂખ જ ન લાગે અને મન ડિપ્રેશનમાં આવે આવો માણસ તો એમને મરી જાય કોરોના વગર મરી જાય ત્યાર પછી ને એવી બધી અત્યારે ઇન્જેક્શનો આવ્યા છે હવે રેમડેસિવિર વિચાર કરો એક પશુઓની રસી વેક્સિન શોધાતી હતી અમેરિકામાં અને અધ વચ્ચે હજુ તે ફાઇનલ એની મંજિલ ઉપર પહોંચવી નથી રસી શોધાણી પણ નથી વચ્ચેથી કોઈ અમેરિકાની હોસ્પિટલમાં એનો ઉપયોગ થયો કોરોનાના દર્દીને અને સારો સારું રિઝલ્ટ મળ્યું અને પછી એને બધા જ વાપરવા માંડ્યા કંપનીઓ રેમડેસિવિરની જથ્થાબંધ પ્રોડક્શન કરતી હતી અને લોકો પીવા માંડે પણ હવે ગમે ત્યારે લઈએ કોરોનાથી એટલે રેમડેસિવિર રેમડેસીવીરનું છે નેવું ટકાથી ઓછું ઓક્સિજન જાય તો જ પીવાનું આપવાનું ઇન્જેક્શન આવે છે અને આટલું બધું મને તો તર્ક થાય છે કે આટલો બધું માણસો રેમડેસિવિર જો મગાવતા હોય ને આટલી ખર્ચાઈ જતી હોય તો કોરોનાના દર્દીઓ કેટલા છે નેવું ટકાથી નીચેનું ઓક્સિજનનું પ્રમાણ હોય એવા માણસો બહુ જાજા હોવા જોઈએ સમાજમાં તો જ આટલી રેમડેસિવિરની તંગી દેખાય હવે આ રેમડેસિવીર જે પીવે છે એની સાઈડ ઇફેક્ટ છે બ્લડ થોડુંક જાડું થાય છે કે આવી કેટલીક સાઈડ ઇફેક્ટ દવાની હોવાની જ છે કોઈ એમ કહે કે સાહેબ ખોટી વાત કરો છો અમુક દવાની હું માનું છું કે સાઈડ ઇફેક્ટ છે ને એ જેની તાકાત છે સાઈડ ઇફેક્ટના સાઈડ ઇફેક્ટ હોય તો જ એ રોગને મટાડી શકે કોઈ પણ રોગને પણ સાઈડ ઇફેક્ટ એમાં હોવાની જ છે જ્યાં સુધી એ એલોપેથી કશે ત્યાં સુધી એલો પેથિક મેડિસિન સાઈડ ઇફેક્ટ વગરની હોય એવું મનાય જ નહીં પણ ઓછું નુકસાન ક્યાં થાય છે એમ સમજીને આપણે એક અનિવાર્ય અનિષ્ટ કરીને એને પેટમાં લેવાની છે ઘવાની છે પેટમાં બીજો આપણી પાસે રસ્તો નથી ત્યારે પણ એની ભયાનક સાઈડ ઇફેક્ટ હોય લોહી જાડું થઈ જતું હોય એટેક આવતો હોય આ પાછળની સાઈડ ઇફેક્ટ છે રેમડેસિવિરની મિત્રો આ મેડિસિન છે ને મેડિસિન ભયંકર વસ્તુ છે એમાં ક્યાંય જતા નહીં બને ત્યાં સુધી અને જતા નહીં એટલે રોગ થાય તો જવાનું જ પણ મેડિસિનની ભયાનકતા તમે સાંભળી લેજો મેડિસિન અને ક્રૂર નિષ્ઠુર થયેલા આજના ડૉક્ટરો આ બેની વાસ્તવિકતા જાણી લેજો એટલે તમે તમારી જાતને સંભાળશો દવાખાનાથી દૂર રહ્યો એટલું સારું છે પાણી આવ્યા પહેલાં પાળ બાંધો માંદા પેડા ફાસ્ટ ફૂડ ખાઈને ગમે ત્યાં રખડીને તો તમારે આ બે એકવીસમી સદીના ભયાનક રાક્ષસોના સંકજામાં જ આવવું જ પડશે છૂટકો જ નથી એટલે રોગ ન આવે ને ત્યાં સુધી મેડિસિનો વિશે હું તો માનું છું આ મેડિસિન છે ને એટલે સ્લો પોઈઝન છે માણસને મારી નાખવાનું એક જાણે કારસોનો ઘડી કાઢ્યો હોય કોઈ બીજાના ખિસ્સાનો પૈસો મારા ખિસ્સામાં કેમ સરળતાથી આવી જાય લોકો મને સારો હોય કે ડાયો હોય કે વ્હાઇટ કોલર અને હું બીજાને પૈસો લઈને બીજાને ગરીબ બનાવીને હું કેમ વધુ શ્રીમંત થઈ એના માટેને જાણે યોજનાનો ઘડી કાઢી હોય મેડિસિન વિજ્ઞાન એવું મને લાગે છે બહુ સાચી વાત કરું છું હું તમને દુનિયાના પૃથ્વીના પેટાળમાં પડેલું ઝેર કેટલું પોઈઝન કેટલાક કેમિકલ્સ કેટલાક દરિયાના શેવાળમાં કેટલાક એવી વનસ્પતિમાં કેટલાક એવા પૃથ્વીના પેટાળમાં એને આવા ફાયદાવાદી લોકો કે જે બીજાના ખિસ્સાનો પૈસો લૂંટી લેવા માગે છે આવા ફાયદાવાદી કંપની ફાર્મા કંપની હોય કે ડૉક્ટર હોય આવા ફાયદાવાદી માણસો એનો આકર્ષક પેકિંગ બનાવે છે જબરજસ્ત પેકિંગ બનાવીને અને લોકોના ઘર ઘર સુધી પહોંચાડે છે એડવર્ટાઈઝ કરે છે કરોડો રૂપિયાની પોલિસી એમાં રમે છે લોકો અને આરોગ્ય સાથે ખીલવાડ થાય છે તરીકે એટલા માટે કહું છું કે જ્યારે એલોપેથિક સાયન્સ આવ્યું નહોતું મેડિ મેડિકલ સાયન્સ નહોતું જ્યારે ત્યારે માણસનું આરોગ્ય સારું હતું અરે ખમતી દર માણસ હતો તન મન ધનથી જીવતો અને મૃત્યુનો દર તો વધી ગયો છે હવે કદાચ મેડિસિનથી તો નહીં હોય ને શંકા કરો સંચયવાદનો ઉપયોગ કરો હોઈ શકે સ્લો પોઈઝન છે ધીમું ઝેર એક વખત દવાખાનાના પગથિયા ચડ્યા ચડતા જ રહ્યો આજીવન મરો ત્યાં સુધી આ મેડિસિન શરીરમાં લીધા પછી આખી બોડીની જે રેઝિસ્ટન્ટ પાવર છે આપણી પ્રતિકાર શક્તિ છે એને બોદો કરી નાખે છે ખલાસ કરી નાખે છે આપણે મગજની એક એક ન્યુરોન્સ કે એક એક કોષની કોથળી છે ને એક એક ફેક્ટરી છે કેમિકલ્સની પણ એ કુદરતની કેમિકલ્સની ફેક્ટરી છે આપણે કેમિકલ્સના જ બનેલા છીએ આ કુદરતની જે કોથળી છે ને એને ખબર છે કે આ શરીરને કયો રોગ આવ્યો છે ને કેટલું કેમિકલ્સ આપવાનું એ પ્રતિકાર શક્તિ એની અંદરથી આપોઆપ લે છે કફ પિત્તને વાયુ કયો કેનો માળો વિધો છે એ પ્રમાણે શરીર ફેરફારો કરી નાખે છે ગરમીની પ્રમાણે એક ટેમ્પરેચર શરીરમાં વધી ગયું તો તાવ આવી જાય કફ વધી ગયું તો શરદી થઈ જાય કેન્સર થયું હોય માણસને દવાખાનેથી ઘરે આવે છે દવાખાને છૂટ રજા આપી દીધી એ માણસ કેન્સરનો દર્દી ઘરે આવીને કોઈ સાધુ સાધુડા બાવાઓની કોઈની દવા લઈને હાજો થઈ જાય છે કેવી રીતનો થઈ જાય બાવામાં મને તો શ્રદ્ધા નથી પણ છતાંય એ બાવો કામ કરે છે કેવી રીતનું કરે છે ત્યાંથી છૂટ આપી દીધી ભાઈ હવે તમારા બાપાને ઘરે લઈ જાવ ભાઈને ઘરે લઈ જાઓ પાંત્રીસ વર્ષનો ભાઈ ઘરે નાના નાના છોકરા છે જીવવાની જીજી વિશા તો કીડીથી લઈને નાથી ને છે એ નહીં હોય મરવાનું મન ન આગળ હળી ગયું હોય તો કોઈ નથી થતા ત્યારે ઘરે આવ્યા પછી એને એમ થાય કે ઓહો હવે પૂરું થઈ ગયું ત્યારે માણસ અસ્તિત્વના ખેલમાં આવી જાય છે હવે મારે જીવવું છે જીજી વિશા થાય જીવવું જ છે ગમે એમ જીવવું એ સમયે કોઈને કોઈ એવા આશ્રમમાં લઈ જાય કે જ્યાં બાપુ છે ને કેન્સરની દવા કરે છે માણસને મટાડી દેશે આટલા આટલા કેસ બહુ પર્સનાલિટી પૂર્વક વાતો કરે અરે આને મટાડી દીધું આમથી થઈ જાઓ ભાઈ જાઓ દવા મેં પોતે બનાવેલી છે જંગલમાં જઈને વીણેલી છે તમારા માટે બનાવેલી ખાસ છે એ માણસ પીવે બે દિવસમાં એને થોડું કાંઈક કુદરતી રીતે કંઈક સારું સિમ્ટમ્સ દેખાય એટલે એની ઓર વધે અને જ્યારે શ્રદ્ધા વધી જાય ને શ્રદ્ધા જ કામ કરે છે આપણે ત્યારે એનું જે મેં ન્યુરોન્સ જે કીધા મગજના કેમિકલ્સની ફેક્ટરી છે એ લે છે આ શરીરમાં કયો રોગ છે આપણા શરીરના રોગ કે વાયરસને હજુ ભલે આપણી લેબોરેટરીએ ન શોધી હોય પણ આપણા મગજે શોધી લીધો હોય અને એ એવું ઝેર એવું કેમિકલ્સ એવી મેડિસિન બનાવીને લોહીમાં મૂકી દે છે મગજ એટલે એ રોગ મટી જાય છે માણસ હાલતો થઈ જાય છે રોગ મટે છે વિચારોથી મટે છે તમે વિચાર કરો છો ને જેના આત્મવિશ્વાસથી વિચાર તમે જાઓને તો આત્મને હું તો કરી શકું ને અરે હું જાવ એટલે એને કરવું જ પડે એમ બોલતા બોલતા ને એમ વિચારતા વિચારતા ક્યાંક જાવ ને ત્યારે એવા ન્યુરોન્સ તમારા શરીરમાં ભેળવે છે આ કે તમારું બ્લડ હોય ને એ મગજ પાસે જઈને એવી એવી તાકાત તમને આપી દે આ બધા આપણે સેરોટોનને ને જે એન્ઝાઇમ કહીને એવા એન્ઝાઇમો અનેક પ્રકારના છે એટલે કે રોગ જ્યારે શરીરમાં થાય છે ત્યારે શરીર રોગને મટાડે છે પણ જ્યારે આપણે એલોપેથિક સાયન્સના રવાડે ચડી જઈએ છીએ બહુ જ છીક આવે ને આપણે દવા લઈ લઈ શરદીની જેની દવા દુનિયામાં નથી અને એવા માણસો પછી મેડિસિન સાયન્સના ચરણે વહી જાય છે પછી એની શક્તિ શાંતિથી બેસે તમે પ્રતિકારશક્તિની એકવાર ઊભી થાય પાછો લાફા મારો બેહાડી દો પાછી બીજી વાર ઊભી થાય લાફા મારો બેહાડી દો એમ વારંવાર ન થાય પાંચ સાત વખત કોઈ લાકડાનું ઠૂઠું તમે કાપી નાખો ત્યાં બીજું નવા નવી કુણપ આવે એને પાછી કાપી નાખો તો પાછી કુણપ આવે એને પાછી કાપી નાખો તો પાછી કૂણપ આવે પાંચ હાથ વખત થાય પછી વારંવાર ન થાય પછી ઠૂઠું છે ને મૂર જાય જાય આવું થઈ જાય એમ આપણી પ્રતિકાર શક્તિ તો કામ કરે જ છે પણ આપણે વારંવાર જ્યારે આવી દવાઓ લીધે રાખીએ છીએ પછી પ્રતિકાર શક્તિ કામ કરતી બંધ થાય છે મિત્રો દુનિયામાં કોઈ પણ જીવાતમાં કે પણ જીવન અસ્તિત્વમાં આવ્યું છે ને પૃથ્વી ઉપર ત્યારે શું થયું હોય છે કુદરતે પ્રકૃતિ એને જગ્યા આપી છે પ્રકૃતિ જેને જગ્યા આપે છે ને એને જીવાડે છે પ્રકૃતિ નિસર્ગ જીવાડે છે એના ખંધે છે ને એની બંદૂક રાખે છે જીવાડવાની જવાબદારી પોતાના ખંધે લઈએ છે પ્રકૃતિ હકીકત છે આપણને પ્રકૃતિએ જન્મ આપ્યો છે આપણને કોઈ મેડિકલ સાયન્સે જન્મ નથી આપ્યો અને પ્રકૃતિએ જન્મ આપ્યો હોય તો આપણને પ્રકૃતિ જીવાડે મેડિકલ સાયન્સના જીવાડે ચોખ્ખીને ઘટ વાત છે પ્રકૃતિ ઉપર ભરોસો કરો કુદરત ઉપર ભરોસો કરો ને કુદરતી જીવન જીવો કુદરતી ખાવ બધું કાચું અને ટૂંકમાં નિર્દોષ એવું ખાવ કુદરતી છે એવું એટલે તમે કુદરતી રીતે સો વર્ષ સુધી જીવો સરદ સતનમ સો વર્ષ સુધી જીવશો નખમાય રોગ નહીં આવે હું પોતે કોઈ દિવસ મેડિસિન દવા લેતો જ નથી કોઈ દિવસ ક્યારેય નહીં અને હું કોઈ દી માંદોય નથી પીડો માથું દુખે એટલે શું મને ખબર નથી પેટમાં દુખે એટલે શું મને દી ખબર નથી યોગ કરવાનો નિર્દોષ જીવન જીવવાનું મનને નહીં જવા દેવાનું એવી જગ્યાએ જવા નહીં દેવાનું એટલે ઓટોમેટિકલી શરીર સારું રહે એટલે મિત્રો આ બધું છે ને કહેવાનો મતલબ કે બે વસ્તુથી અત્યારે તમે છે ને ચાવચેત રહેજો કોરોના થશે તો દવા લેવી પડશે હું હાવ કહું ને તો જખમરીને દવા લેવી પડશે એમ કહું તમને એટલે કોરોનાથી દૂર રહ્યો કોરોનાથી દૂર રહેવા માટે સાવચેતી જાળવો મનની અંદર છે ને ગભરાવું નહીં અને ગભરાવો નહીં કોઈ હું પરમ દિવસે ઓલે દિવસે ગયો તો સ્મશાને કોવિડની લાશું આવતી હતી મને વિડીયોનો શોખ એટલે તરત એવા વિડીયો ઉતારું બ લાશો બ ભયાનક ચિત્ર મેં મોબાઈલમાં કેચઅપ કર્યું પણ મેં એક પણ જગ્યાએ એને સેન્ડ ન કર્યું કારણ કે લોકોને ગભરાવવા ન જોઈએ આપણી મારી નૈતિક ફરજ છે તમે કમસે કમ તમારા ઘરમાં બધાને સાવચેત રાખવાનું મૂક્યો પણ ગભરાવો નહીં ભય નક ફેલાવો અને એક વસ્તુ પણ સમજજો ડર ગયા સો મર ગયા કોવિડની અંદર જે લોકો ડરી ગયા છે ને ડરપોક માણસો છે ને એ દવાખાનામાં જઈને મરી જાય છે અને જે લોકો નથી ડરતા એ લોકો પાછા સાજાઈ થઈ જાય છે એકનું એક સિમ્ટમ્સ છે એક વ્યક્તિને લાગે એક જ ઘરમાં એક સિમ્ટમ થયું એકને કાંઈ ન થાય ને એકને લાગે એટલે આ મનનો ખેલ છે એના માટેની મારે તમને બધી વાત કરવી હતી બીજી થોડીક વાત કરવાની હોય મારે તો આમ તો બધું આપણે છે ને બધું ધ્યાન રાખીએ જ છીએ માસ્ક પહેરવાનું ને આવું બધું ધ્યાન રાખીએ છીએ પણ થોડીક બીજી બાબત છે હું શું કરું છું ને એક હું ગમે ત્યાં બહાર ગયો હોઉં તો આવીને નાઈ લઉં છું પછી અત્યારે હું તો કોલેજે જાઉં છું ત્યારે શું થાય કોલેજે કોલેજે તો બહુ ભયંકર વસ્તુ છે બધા લોકોના સંક્રમણમાં આવીએ આપણે પણ છતાંય ધ્યાન રાખવા જેવી બાબતો છે કે એક છે ને આવો એક લોટો લઈ લેવાનો આવો બરાબર છે આ લોટાને શું કરવાનું તમારે પાણીથી ભરી દેવાનું અને હું તમને બતાવું છું આવીને પહેલાં સ્નાન કરી લેવાનું ઘરમાં જાય બાથરૂમમાં જઈ ના ના નાયતો લેવાનું જો સમજાણું સાબુનો ઉપયોગ કરવાનો વારંવાર હાથ ધોવાની હવે એડવર્ટાઈઝ બહુ નથી આવતી પહેલી વખત બે કલાકે કલાકે હાથ ધોવો બરાબર આને છે ને આપણો કોરોના વાયરસ છે ને એવું કહે છે કે આપણા શ્વાસમાં રહીએ છીએ ગળે રહીએ છીએ થોડોક સમય સુધી ત્રણ દિવસ સુધી પછી એ ફેફસામાં ઉતરે છે એટલે બે વસ્તુ કરવાની ગરમ પાણી વારંવાર પીવાનું મીઠાના કોગળા કરવાના એટલે શું થાય ગળાનો વાયરસ કાં જો પેટમાં ઉતરી જાય તો ડિસ્ટ્રોય થઈ જાય આપણી ઓઝરી હોય ને બાળી નાખે પેટમાં ઉતરે એનો વાંધો નથી શ્વાસમાં જઈને ફેફસામાં જાય ને તો એ ફેફસા એનું ઘર છે કોરોના વાયરસનું એટલે નાક સાફ કરવાનું વારંવાર દિવસમાં બે વખત ગાય તો બે વખત કરવા આના કોઈ નુકસાન નહીં થાય એક ત્યાં અહીંથી આ નાસિકાથી રાખવાનું બીજી નાસિકાથી પાણી કાઢવાનું અહીંથી નાખવાનું અહીંથી પહેલું આ કરવાનું પછી બીજું હું બતાવું છું આને કહેવાય જલને થોડું ગરમ છે વધારે નીચેથી લઈ ગરમ બહુ નહી રાખવાનું પછી આ નાકેથી કાઢવાનું આ કરી લીધા પછી રોજ કરશો ને એટલે હાવ સાદું લાગે સામાન્ય વસ્તુ લાગશે પછી જો આ હું તમને શીખવાડું છું ને એમાં એનાથી કોઈ નુકસાન નથી થતું બિલકુલ પાણી વહી ગયું મગજમાં વહી જાય મગજ મગજમાં ક્યાંય જતું નથી આ યોગની જે સાયન્સ છે એટલે એ જાણી જોઈને કહું છું એક્સ એમાં એમને તમને નથી શીખવાડતો મગજમાં કંઈ જતું નથી અને કદાચ શરૂઆતમાં કરો ત્યારે તમને લાગે મગજમાં આવી ગયું આમ ચડી ગયું તમને પછી તમને હાવ કોમન વસ્તુ લાગશે પછી બીજું એક નળી છે ને સાફ કરવું આવી નળી મળે છે બાબા રામદેવ એને નાખ્યા થી કાઢવાની જવા દેવાની આમ મેં પેલા પાણી નાખી દીધું હકીકતમાં પેલા પાણી નાખવાનું ન હોય નળી નહીં જાય અત્યારે મને એવું લાગે છે નાળે પાણી ગરમ હતું એના કારણે જ્યાં અહીંયા આપણે એક પડદો હોય છે મારો પડદો પેક થઈ ગયો ગળેથી કાઢવાની છે ટ્રાય કરું હજી એકાદ વખત થાય તો એક કામ કરું હું થોડોક પડદો બંધ થઈ ગયો થોડીક વારમાં ખુલશે હવે શું કરવાનું છે પાણી પીવાનું સવારમાં રોજ ઉઠીને અને એને પાછું કાઢવાનું તમને બતાવું છું અત્યારે હું પાણી જેટલું લઈ આવું છું પાણી થોડુંક ગરમ પીવાનું એમાં બને તો થોડુંક મીઠું નાખવાનું થોડુંક રોજ મીઠું નહીં નાખવાનું પણ દસ પંદર દિવસે મીઠું અને હળદર નાખવાનું પીન પેટમાં પછી ઓજરીને ઊંધી કરવાની એમ લાગે પાણી નથી કાઢતું તો થોડુંક ઊભું થવાનું અને મારે તો જો કે ઊંધી ઊંધી ઓજરી કરું છું મને ફાવે છે પણ તમને શરૂઆતમાં ફાવશે નહીં તો હું કરવાનું આંગળી થોડીક સાફ કરી આંગળી રાખવાની આમ અંદર એટલે ઓટોમેટિકલી આ રીતમાં આવશે આંગળી રાખવાની જેટલું પાણી વધારે પીશું એટલું પાણી વધારે નીકળશે બને એવું કે જો તરસ લાગી હું એક કલાકથી લેક્ચર લઉં છું એટલે થોડીક મને તરસ પણ લાગી હતી એટલે પાણી થોડુંક પેટમાં રહીએ પણ જ્યારે તરસ ન લાગી હોય અથવા તો વધારે પાણી પીવું તમે પાંચેક ગ્લાસ પાણી પીવાનું એટલે તમારું અંદરથી જે હશે એ નીકળી જાય કેટલી વાર આંગળી નાખો ને એટલી વાર પાણી કદાચ માનો કે રહી ગયું હોય તો ફરીથી આ રીતનું ખરી નાખો લગભગ પાણી નીકળી ગયું છે બધું હવે મેં નસકોરું તમને કીધું બંધ થયું છે એ કદાચ ચાલુ થયું હોય તો કરું તો હું આ ગળામાંથી કાઢીશ મોકલું બંધ થઈ ગયું વધારે થી છે ને અંદરનું બધું સાફ થઈ જાય છીકું પણ આવે શરૂઆતમાં કરશો તમે ત્યારે આનાથી નુકસાન નથી કંઈ ક્યાંક તમને થોડું ઘણું બ્લડ આવે શરૂઆતમાં કરો મારે તો જો કે નહોતો વર્ષોથી કરું છું પણ એનાથી દીવાનું નહીં આ છે ને બેટા બધાને હું એટલા વિદ્યાર્થીઓને શીખું છું કે આટલું તમે કરો ને તો કોરોનાના બાપની તાકાત નથી તમારાથી દૂર અને કદાચ ભટકાયું હોય અંદર આવી ગયું હોય તોય નીકળી જાય જો આ બધું શીખી શકાય છે યોગ છે ને એ બધી શીખવાની વસ્તુ એક વિજ્ઞાન છે હું જોશી સાહેબ જોશી સાહેબને ખબર છે અમે રિફ્રેશર કોર્સમાં મને એક જગ્યાએ રાજકોટ ગયા અને હું મોટે ભાગે ફાસ્ટ ફૂડ ખાવ નહીં પણ ભૂખ એવી લાગી હતી કે અમે બારનું ખાધું અને રેકડીનું ખાધું પાઉંભાજી ખાધા પછી મેં સર્કિટ હાઉસમાં ગયા કલર હાથ ધોયા મેં તો હાથ હૈડા હતા ને તો હાથ કલરવાળા હતા મને ભ્રમ થઈ ગયો કે આ ખરાબ ખવાઈ ગયું પરત પરતભાઈને ખબર હોજરી ઊંધી કરવું આ કરી શકે માણસો બધાને થઈ શકે આરામથી કરી શકે ને આપણે થોડુંક શીખવું પડે કૂતરો ખબર ઉલટી કરી નાખે અવરું ખવાઈ ગયું એટલે પછી હોજરીને ઊંધી કરવાની એમને ઊંધી થઈ જ જાય તમે આમ કરીને મેં ખાધું હોય ને ભાઈ મને નથી આ કાઢ નાખવું છે આડું ખોટું ખવાઈ ગયું ઊંધી ઓજરી કરવું એટલે બધું બહાર નીકળી જાય આવું શીખવાનું ક્યારેક ક્યારેક શરીરના પ્રયોગો કરવાના બધું બધાને ન આવડે હું નથી કહેતો તમે બધા જ આવું કરો પણ તમે બધા કરો ને એમાં દસ જણાને આવે સોમાંથી દસ જણાને આવડી જાય એટલે આ બધી વસ્તુ અઘરી નથી કોવિડ વિશે મારે બસ તમને આ જ વાત કરવી હતી ખાસ તો આજ મેં નક્કી કર્યું હતું કોવિડ વિશે થોડુંક કે કોવિડમાં બસ મેં આખું બધું જે મને કીધું એમાં છેલ્લે એટલું કહું કે એક મન છે ને મનને સંભાળવાનું મનમાં ખોટે ખોટી શંકાઓ નહીં કરવાની અને મન છે મેં આવા ઘણા પ્રયોગો કરેલા છે અત્યારે ટાઈમ નથી ગયો કલાક ઉપર થઈ ગયો એટલે હું વધારે વાત નથી કરતો એવું લાગશે તો પછી વાત કરીશ થોડીક વધારે બરાબર અત્યારે મને લાગે છે કેટલાથી આઠ ને આઠ મિનિટ એક કલાક ઉપર ટાઈમ થઈ ગયો એટલે લગભગ હું હવે કોવિડ વિશે કહેવાનું કંઈ ભૂલતો નથી પણ આવું બધું કરજો ધ્યાન રાખજો તમે પોતે રાખજો તમારા ઘરના બધા સભ્યોને પણ કહેતા રહેજો કારણ કે મેડિસિનય ખરાબ છે ડૉક્ટરો ખરાબ છે અને સ્થિતિ પણ ભવિષ્યની બહુ ખરાબ છે આટલેથી અટકવાનો નથી આ કોરોના અત્યારે છે અહીંયાથી મેં તમને કીધું ને કે કદાચ સ્મશાનય ટૂંકા પડે કદાચ જેસીબીનો ઉપયોગ કરવો પડે આપણે એમાં સમજી જાજો તમે તો શું કરવાનું ધ્યાન રાખજો પાણી આવ્યા પહેલાં પાર બાંધજો એક વખત સંક્રમિતથી એક વ્યક્તિ કરની એટલે લાઈન તતડી થાય અને એક વખત દવાખાને તમે જો આ આ કેટલા માણસોએ કરોડો રૂપિયાના દવાખાના કરી નાખ્યા છે કરોડો રૂપિયાના ચણતર કરી નાખ્યા છે અને વ્યાજની અંદર અને બેંકની દેડાની અંદર એવા ડટાઈ ગયા છે આવા માણસો માટે આ એક છે ને મહોત્સવ આવી ગયો લૂંટવા જ મીંડા છે બબે લાખ અઢી અઢી લાખ રૂપિયાનું મિનિમમ બિલ આવે છે તમે વિચાર કરો મને તો એ વિચાર આવે કે જે કોરોનાની કોઈ છાતી ઠોકીને દવા કોઈએ બતાવી નથી છે નહીં હજુ વાયરસ કેવો છે કાંઈ જોયો પણ નથી અને છતાંય તમે સાલ હોસ્પિટલમાં ક્યાંય મોટા મોટી હોસ્પિટલમાં વહી ગયા હોય મેટ્રો સિટીમાં તો પચીસ પચીસ લાખના સત્યાવીસ સત્યાવીસ લાખના બિલ આવે છે કોવિડના અને આપણા જિલ્લા જેવી આવી હોય તો બે અઢી લાખ તો મિનિમમ આવે જ છે હવે તમારે નક્કી કરવાનું છે કે આપણે બે અઢી લાખ રૂપિયા ક્યાંક આપણે પૈડા છે વધારાના એને એમાં દઈ દેવા કે આપણે ધ્યાન રાખવું તમારે નક્કી કરવાનું છે મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત હવે હું અહીંથી તમારું લેક્ચર અટકાવું જો બીજી વાત કહી દઉં લેક્ચર બધા આજે પણ ચાલશે આમ તો શનિ રવિ કચેરી આદેશ આપેલો છે સરકારે રજા રાખવી પણ આપણા અધ્યાપક બધા ઉત્સાહી છે અને મેં કીધું વિદ્યાર્થીઓના આપણે થોડાક હિતને ધ્યાનમાં લઈ અને ઓનલાઈન લેક્ચર લઈએ તો તો બધા જ કહે કે શનિવારે સાહેબ અમે બધા લેક્ચર લેશું તમારા આજના લેક્ચર બધા ચાલશે અત્યારે કદાચ ચાલુ થઈ ગયું છે આઠ વાગ્યાથી લેક્ચર તમારા ચાલ ચાલુ થાય છે તમને બધાને ફરીથી અભિનંદન આપું છું કે તમે આઠ સાતથી આઠનો લેક્ચર જે આપણા કોલેજ અવર્ષ પહેલાં આપણે આ ગોઠવીએ છીએ દર શનિવારે એમાં તમે હાજર રહ્યો છો એ બધા જ જે વિદ્યાર્થીઓ રોજ જાગીને આમાં બેસે છે એને અભિનંદન આપું છું લેક્ચર બધા ભરજો હવે બધું જ આપણું શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલશે હજી પાણી નીકળે છે હજી કાઢી શકું હું પણ હવે એટલું મારે રહેવા દેવું છે કારણ કે મને તરસ લાગી હતી ચાલ આવજો બેટા બધા